હૈયા ગુલાલ જેવું ટાણું એને ખાલી ગળામાં ટહુકો કર્યો ખોબો માંગે ને દઈ દે દરિયો સાવરિયો રે મારો સાવરિયો લાસ્ટ લેક્ચર માં આપણે અહીંયાથી રમેશ પારેખ જે છે રમેશ પારેખ થી આપણે સાવરિયા થી આપણે ઉભા રહી ગયા હતા જન્મ ક્યાં થયો જલ્દી થી કેશો મને એમનો જન્મ ક્યાં થાય છે જન્મ એમનો થાય છે અમરેલી અને એનું માદરે વતન કેવું છે અમરેલી તો અમરેલી ખાતે તેઓનો જન્મ થાય છે અમરેલી માં જન્મ્યા સાહેબ અમરેલી માં ક્યારે જન્મ્યા જન્મ કઈ સાલમાં થાય છે ઈસવી સહન ઓગણીસો ચાલીસ ની સાલ માં જન્મ થાય છે ઓગણીસો ચાલીસ ની સાલ માં જન્મ થયો તો ગાંધી યુગના કવિ તો નો જ હોય

અને આ પ્રથમ વાર્તાથી જ તે તેઓ લખવાની શરૂઆત કરે છે પ્રથમ વાર્તાથી જ તેઓ લખ લેખનકાર્યની શરૂઆત કરે છે અને પછી કોઈ દી પાછા ફરતા નથી ચાંદની નામનું એક માસિક છે એ માસિકમાં વાર્તા પ્રગટ થાય છે અને રમેશ પારેખ જે છે એ શેરમાં એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ જે છે એ કાવ્ય સંગ્રહ હતો ક્યાં રાઈટ ક્યાં જે છે એ ક્યાં એમનો કાવ્ય સંગ્રહ હતો અને ચશ્માના ઘર જે છે ચશ્માના કાચ પર ચશ્માના ઘર નહીં ચશ્માના કાચ પર એમની પ્રથમ કવિતા હતી પ્રથમ કવિતા થી શરૂઆત કરી જોઈએ પ્રથમ કવિતા કઈ હતી એમનો પ્રથમ કવિતા સંગ્રહ કયો હતો કવિતા ગ્રંથ કયો હતો તો એ ક્યાં જે છે એ ક્યાં વેડ રાઈટ એમનો પ્રથમ કવિતા સંગ્રહ હતો રાઈટ પ્રથમ કવિતા સંગ્રહ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ફરી એક વખત કરે ચશ્માના કાચ પર એમની પ્રથમ કવિતા અને ક્યાં એ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો શું હતો દોસ્તો કાવ્ય સંગ્રહ રાઈટ ખાલી રાઈટ આમની સ્ટોરી જે છે સ્ટોરી તમે કઈક કહેતા હોય નોર્મલ

સોનલ રાઈટ ઓકે અને શું કામ છે દોસ્તો તો કે પંડિત જીવાનંદ એ પંડિત જીવાનંદની કવિતાઓમાં આવતી એક વનલ એક સ્ત્રી છે રાઈટ એ જે છે એના પાત્ર ઉપરથી રમેશ પારેખે એક પાત્ર લખવાનો પ્રયત્ન કર્યો એનું નામ છે સોનલ રાઈટ ત્યાંથી એને પ્રેરણા મળી છે અને એટલા જ માટે દોસ્તો યાદ રાખજો એમની કવિતાઓમાં વારંવાર એક શબ્દ જોવા મળે છે અને એનું નામ છે સોનલ

ਤਾਰਾ ਗੁਣ ਲਾਣੀ ਮਾਰੇ ਗਰਜੂਰੇ ਪੜੀ ਆਟੋ ਆਯੂ ਹੁਨ ਬਾਈ ਇਕ ਫਰੀ ਇਹ ਆਟੋ ਆਯੂ ਹੁਨ ਬਾਈ ਇਕ ਫਰੀ ਨਥੀ ਨਾ ਵੀ ਨਾਦ ਨਥੀ ਹੰਬੜਾਤਾ ਹਵੇ ਗੁਣ ਲਾਵਿਆ ਗਿਆ ਮੋਟੂ ਗਾਮਤ ਰੂ ਕਰੀ ਆਟੋ ਆਯੂ ਹੁਨ ਬਾਈ એક પરી એ આતો આયુ હન બાય એક પરી રાઈટ ચલો તો ઈ ઈ દિવસે બાકી રહી ગઈ હતી એટલે આપણે માતાજીને આજે યાદ કર્યા તો દોસ્તો યાદ રાખજો તમે જ્યારે યાદ કરશો ત્યારે તમને સોનલ યાદ આવશે અને સોનલ યાદ આવશે એટલે તમને એક એક વ્યક્તિત્વ યાદ આવશે એનું નામ છે રમેશ 파રેખ બરાબર આપણે અત્યાર કોની વાત કરી રહ્યા છીએ રમેશ 파રેખ ની વાત કરી રહ્યા છીએ તો કોને પોતાની કવિતામાં વારંવાર એક સોનલ નામના શબ્દનું ઉલ્લેખન કરેલું છે દોસ્તો તો પ્રશ્ન પૂછાય તો તમે કેજો સાવરિયો રે મારો સાવરિયો હું તો ખોબો માંગુને ને દ દઈ દે દરિયો સાવરિયો રે મારો સાવરિયો રાઈટ સોનલ એટલે ગમતી પરિસ્થિતિ રાઈટ આ પાત્ર સોનલ છે ને સોનલ ને શું કહે છે સોનલ એટલે ગમતી પરિસ્થિતિ છે ઓકે અને આલા ના કાવ્ય જે છે એ પણ એમની રચના છે રમેશ પારેખે ઘણું બધું સારું કામ કર્યું છે જેવી રીતના સોનલ બીજ છે રાઈટ એવી જ રીતના એમને વિતાન સુદ બીજ નામનો એક સંગ્રહ રચ્યો છે અને જેના માટે એમને દિલ્હી તરફથી અપાતો સાહિત્ય અકાદમી એવોર્ડ જે છે એમને પ્રાપ્ત થયેલો છે કુમાર ચંદ્રક મળેલો છે નર્મદ ચંદ્રક મળેલો છે રણજીતભાઈ વાવાભાઈ મહેતાના નામ પરથી દેવાતો રણજીત રામ સુવર્ણ ચંદ્રક એવોર્ડ અપાયો છે રાઈટ તો દોસ્તો એ જ સોનલને જે યાદ કરે એવા રમેશ પારેખ ને આપણે યાદ કરીએ દોસ્તો વારંવાર એમની એક પંક્તિ બહુ પૂછાય છે મગજમાં ચડાવી દેજો ખુલ્લા કમાડ કરી દેજો આ ખુલ્લા કમાડ કરીને અત્યારે હું જે કહું છું તમારા મગજમાં ચોંટાડી દેજો રાઈટ અને એ શું છે એ એક પંક્તિ છે જે અત્યારે હું કહેવા જઈ રહ્યો છું કે ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા સમજાઈ ગયું હે ને તમને ખ્યાલ છે કે પૂર્ણ પરસોત્તમ મહિનો ઉત્તમમાં ઉત્તમ મહિનો એટલે પૂર્ણ પરસોતમ મહિનો અધિક માસ હોય એમાં આવતો આ પરસોતમ મહિનો જે છે એમાં ક્યારેય કોઈ પણ દિવસ જે છે એના ચોઘડિયા જોવામાં આવતા નથી રાઈટ અને દાન પુન માટેનો ઉત્તમમાં ઉત્તમ મહિનો માનવામાં આવે છે બહેનો ખાસ કરીને માતા માવડીઓ જે છે એ સમય દરમિયાન ગોરમાને પૂજે છે ગોરમા ને પાંચે આંગળીએ પૂજે એટલે એ લાલ બલ લાલ ગુલાલ વાળા એ થયા હોય

ગોરમાને ને પાંચે આંગળીયે પૂજા સમજાઈ ગયું આવી રીતના કઈક આપણે યાદ કરી શકીએ મસ્ત કીધું તમે કોને મળ્યા ને કોને ફળ્યા માં જડિયા તમે કોને મળ્યા તમે કોને ફળ્યા માં જડિયા આ રચના જે છે રચના કોની છે રમેશ પારેખની છે રાઈટ આકડ વિકડ આંખ કાન વરસાદ ભીજવે છે આકડ આંખ કાન વરસાદ ભીજવે ગોર માને પાંચે પૂજ્યા સાવરિયો હું તો માંગુ ને દઈ દે દરિયો તમે કોને મળ્યા ને કોને ફળ્યા માં જળજળિયા આ રચના પણ કોની છે આ રચના પણ આપણે યાદ રાખીશું રમેશ પારેખ ની છે કેની રચના દોસ્તો રમેશ તબલા તોડ પારેખ બરાબર ચલો એવું નામ નથી પણ આપણે યાદ રાખવા હતું હું મારા મારા પ્રયત્ન જે છે એને ખુલ્લા મૂક્યા બરાબર કોઈ ખોટું ચલો સાહેબ રમેશ પારેખ ની રચનાઓ ને આપણે જોઈ છે તો એ રચનાઓ જે છે એ રચનાઓમાં સૌથી પહેલી રચના હું તમને કઈ લખાવી શકું ઘણી બધી રચનાઓ છે ક્યાંથી શરૂઆત કરશું આપણે શરૂઆત આપણે કરશું યસ રમેશ મોહનલાલ પરીખેમનું નામ છે રાઈટ બરાબર હાઉક તમ નામ હે બ્રો હાઉગલી તમને ખ્યાલ નાના નાના છોકરા હાઉગલી એલ ડોગુ કાઢીને કે હાઉગલી સમજાઈ ગયું ચી પછી ખમ્મા આલા બાપુની મે તમને કીધું પછી ક્યાં એટલે કે વેર આપણે ભળી ગયા ખડિંગ બરાબર હું તો આયા જ ખડિંગ છું તો આવતો રહેજે બરાબર વિતાન સુદ બીજ મીરા સામે પાર

પછી મેં તમને કીધું હાઉક પછી મેં કીધું વેર એટલે કે ક્યાં પછી મીરાને શું કીધું સામે પાર મીરા સામે પાર મીરા સામે પાર બરાબર પછી મેં તમને કીધું સ્વાગત સ્વાગત નહીં करोगे અમારું સ્વાગત એમની રચના ખાલી સ્વાગત નહીં સ્વાગત પર્વ એમની રચના છે બરાબર સ્વાગત અને પર્વ લગ્ન કરતા સ્વાગત પર્વના છે દેતાલી બરાબર ને ઓકે ફરી એક વખત સગપણ એક ઉખાણું હાઉક ક્યાં મીરા સામે પાર સ્વાગત પર્વ મન પાંચમ ના મેળે સૂર્ય પછી મેં તમને કીધું દેતાલી હડફ નહી હફરક લફરક કયું છે હફલક હફરક હફરક લફરક સમજાઈ ગયું નામ યાદ રાખવા જેવું છે હફરક લફરક પછી પણ એક ઉઘાણું જે આપણે ભણ્યા સ્વાગત એક પરુ ભણ્યા મન પાંચમ ના મેળે ભણ્યા વિતાન સુદ બીજ ખડિંગ પછી ખમ્મા આલા બાપુને વિતાન સુદ બીજ બાપુને બધી રચનાઓ એમની છે આટલુંક યાદ રાખવાનું છે રાઈટ આટલું જે મેં પાછળ લખ્યું એટલું તમારે યાદ રાખવાનું યાદ રે નહીં સાહેબ યાદ રે તે મને ઝાંખું દેખાય છે મને ઝાંખું દેખાય છે કે બીજા કોઈને પણ તમને ઝાંખું દેખાય છે કેમ કે મેં જો મેં સરસ રીતના અહીંયા લ્યો ને ત્રણસો સાહીઠ ની સાહીઠ ની ઓલીએ જોઉં છું તો એ મને હાફરા જેવું દેખાય છે હાફરાક લાફરાક દેખાય છે બ્લર થઈ જાય છે અક્ષર થાય જ નહીં ઇટ ઇઝ ઇમ્પોસિબલ વાત છે ઇમ્પોસિબલ વાત છે પહેલા તો લાઈક કરવાનું બાકી હોય લાઈક કરો ભાઈ બરાબર ને જેને લાઈ કરવાનું બાકી છે એક વખત લાઈક કરી દેજો રાઈટ સરજી આ તમે કોની વાત કરી તો તો આ તમે કોને છો રમેશ ને ભાઈ કોને ભણીએ છીએ રચનાઓ છે આટલી રચનાઓથી આપણે આગળ ભણવાનું છે કે સાહેબ આજ આજ રચનાઓને મારે યાદ રાખવી હોય તો કઈ રીતના આપણે યાદ રાખીશું આજ રચનાઓ છે ને મારે યાદ રાખવી હોય તો આપણે કઈ રીતના યાદ કઈક તો કરશું ને એમ નામ તો આપણે નથી જ જવા દેવાનું થતું રાઈટ કાંઈક આપણે સ્ટોરી બનાવશું સ્ટોરી ન બને તો એ સ્ટોરી બનાવશું પણ યાદ રાખીશું ગમે એમ કરીને કારણ કે આપણો મુખ્ય ઉદ્દેશ શું છે ગમે એમ કરીને યાદ રહી જવું જોઈએ મિત્રો મિત્રો ભાઈઓસ બહેનો બધા જેટલા છો એટલા રાઈટ ચલો સર પ્લીઝ મારું એ કન્ફ્યુઝન અત્યારે આપણે આગળ વધીશું અને

અને અહીંયા રમેશભાઈ નામનો એક વ્યક્તિ ઉભો છે કોણ ઉભો છે રમેશભાઈ નામનો એક વ્યક્તિ ઉભો છે રમેશભાઈ જે છે રમેશભાઈ ના ફિયા નું નામ છે મીરા અને મીરા જે છે દોસ્તો એ અહીંયા ઉભા છે અને મીરા જે છે એ મીરા અહીંયા ઉભા છે આપણને એમ થશે મીરા કેમ ગયા તો કે ગોરમાને ને પૂજવા ગયા તા મીરા હામે કાંઠે હું કામ ગયા તા ગોયરમા ને પૂજવા ગયા હતા આ સાઈડ રમેશભાઈ છે ઓલી કોલ મીરા છે એટલે મીરાન કે હા મીરા રમેશભાઈ મીરાને કીધું મીરા કે પાંચે આંગળીએ પૂજા ગોરમાન આંબુડું જાંબુડું પાંચે આંગળીએ જો રાઈટ ઓકે થોડુંક હજી બાકી છે કહું કે કાંઈ વાંધો હું અહીંયા જ ખડીંગ બરાબર ને હું અહીંયા જ ત્યાં ખડીંગ ચિંતા ન કરતા હું અહીંયા જ ખડીંગ હું અહીંયા જ ઉભો છું તમે પાંચે આંગળે પૂછી લ્યો તમ તારે બરાબર ને તમે તમે પાંચે આંગળે છ આંગળે હાથ આંગળીએ જે જે થતું હોય કરતાં

સમજાઈ ગયું એટલે સામે કાંઠે વયા ગયા છે સામે કાંઠે પૂજી રહ્યા છે આ એક ઉખાણું હતું સગ પણ એક ઉખાણું આ કઈ રીતના યાદ રાખીશું બરાબર ચલો એવી રીતના પૂછું રમેશ ફારેક ને અહીંથી ફરી એક વખત રમેશ ફારેક ને મીરા એવું કીધું

પછી કીધું ક્યાં જવાનું છે તો કે રમેશ પારેખ ને એવું કીધું સામા કાંઠે જવાનું છું ક્યાં જવાનો છું સામા કાંઠે પૂજવા માટે હું જવાનો છું સામા કાંઠે હું પૂજવા માટે જવાની છું બરાબર ક્યાં કીધું એટલે એટલે વૈયા ગયા રમેશ પારેખ ને જાય છે ને કે ગયા પૂજાઈ ગયા તો કે ગોયલ પાંચે આંગળે પૂજી રહ્યું છું તું ન્યા ન્યા ઉભરે એ કે ઓકે ચિંતા કરતા નહીં હું અહીંયા તે ખડી બરાબર હું અહીંયા ને અહીંયા તે ખડી હું અહીંયા ને અહીંયા ઉભો છું તમે ચિંતા કરતા નહીં બરાબર આવી રીતના કંઈક યાદ રાખીએ છીએ આપણે થોડીક અત્યથી થોડીક અત્ય વાર થઈ દોસ્તો રાઈટ અને થોડીક વાર થઈ ને રમેશ પારેખ નું ધ્યાન નતું અને રમેશ પારેખ નું ધ્યાન નતું આવી રીતના પાછળથી થી મીરા આવે છો અને મીરા પાછળથી આવીને ધક્કો દઈને કે હાઉક શું કહી દીધું હાઉક કહી દીધું બરાબર અને રમેશ પારેખ તો બી ગયા હે ને રમેશ પારેખ જે છે એ બી ગયા નોર્મલી જ્યારે વ્યક્તિ બીવે ને ત્યારે માં કે બાપા એવી અવાજ આવે રમેશ પારેખ બી ગયા રમેશભાઈ બી ગયા એને અવાજ કેવો કર્યો ચી કેવો અવાજ કર્યો ચી અવાજ કર્યો સમજી ગયું પાછળથી આવીને શું કીધું હાઉક શું કીધું પાછળથી આવીને કીધું હાઉક બરાબર ડન ખબર આટલું ખબર પડી ગઈ રાઈટ અને આમ કે ધક્કો માર દીધો ધક્કો માર્યો આમ પાછળ ફરીને જોયું ને ત્યાં હતું કોણ તો કે મીરા હતી હે ને અને એ મીરા જે છે એ મીરા લફરક લફરક હફરક લફરક આવી રહી હતી કેવી રીતના આવી રહી હતી

તો કે અરે વાત જવા દે નદી માં બહુ પૂર હતું તો કે તો કઈ રીતના આવી તો કે ઓલા આલા બાપુ નહીં એને એને મને લઈ આવી અને એ માઇન્ડ માઇન્ડ મને બહાર કાઢી એમને અને તો આ રમેશ ફરે કે ખમ્મા આલા બાપુ ને કે તને બહાર તો કાઢી હું તો તને જવાબ દે ખમ્મા આલા બાપુ શું કીધું ખમ્મા આલા બાપુ સમજાઈ ગયું અને કે તો તો તું ભીની તો ભીની થઈ ગઈ ને જો એને

એવી લતપત ભીંજાણી હું બાલમાં મારા વાલમનું નામ મારું નાણું જયા જીવતર ને ગુલાબ જાણે તેવું એને ખાલી ગળામાં ટહુકો કર્યો સાવર્યો આટલી સ્ટોરી આવી રીતના કઈક આપણે યાદ રાખવાનું છે રાગમાં ગૌ અચ્છા પૈસા થાય ભાઈ એને ઓકે ચાલો કે જાણે અત્તર ઢોડાયુરુ માલુમા એવી લતપત ભીજાણી હું બાલમાં જાણે અત્તર ઘોડાયુરુ માલુમા ਏ ਵੀ ਲਤਪਤ ਵੀ ਜਾਣੀ ਹੁ ਬਾਲਮਾ ਮਾਰਵਾਲਮ ਨੂੰ ਨਾਮ ਮਾਰੂ ਨਾਣੂ ਜੀਵਤ ਰਹਈਆ ਨੇ ਗੁਲਾਬ ਜਾਣ ਏੂ ਏੂ ਰੇ ਐਨੇ ਖਾਲੀ ਘੜਾ ਮ ਤਹੂ ਕੋ ਕਰਿਓ ਖੋਬ ਮੰਗੂਨੇ ਦਈ ਦੇ ਦਰਿਓ સાવરીઓ રે મારો સાવરીયો હું તો ખોબો માંગુ ને દઈ દે દારીઓ ખોબો માંગુ ને દહી દે દરિયો રમેશ પારેખ શું નામ છે रमेश आरे खम्मा जाला बापू न कहता खम्मा आला बापू ने खेजो शुन खेजो खम्मा आला बापू ने क्या बापू ने खम्मा आला बापू ने ओके चलो <laughs> चलो फ्रेंड्स तो आगे बदता है हम नेक्स्ट कवि के तरफ जाता है पर फिर से एक बार देख लेता है

ઓકે ડન રમેશ પારેખે તમે ગોરમાન પૂજવા તો કે પોચે આંગળીએ પૂજવાના આંબુડું કરવાનું છે બરાબર જુનાગઢ એટલે ઉભો રહો એમ નઈ કહું હું અહીંયા ઉભું તમ જાઉ શું કે હું અહીંયા ઉભું તમે જાઓ બરાબર બાકી કેમ ન કે એમ કેવું હું અહીંયા ઉભો છું તમે જાઉં એમ કે હું અહીંયા ઉભું તમે જાઓ બરાબર તો હું અહીંયા ખડી તમે જાઓ

જાણે અતર ઢોળાયું રૂમાલમાં એવી લતપત ભીંજાણી હું બાલમાં બરાબર ને ઓકે ચલો ડન આગળ વધીએ આપણે તો આ આખી સ્ટોરીઓ તમને યાદ રહી ગઈ આની સ્ટોરીઓ થી આગળ જઈએ હવે ભણીએ કે સાહેબ ઈસવીસન ઓગણીસો ને ચાલીસ ની સાલ છે અમરેલી ખાતે એમનો જન્મ થાય છે ક્યાં એમનો જન્મ થાય છે અમરેલી ખાતે એમનો જન્મ થાય છે ત્રણેય પેન માં ત્રણેય કલર હોય તો મજા આવે ને એક જ છે વાંધો નથી ચાલો ક્યાં જન્મ થયો એમનો જન્મ થયો એમનો અમરેલી ખાતે રાઈટ દોસ્તો રમેશ મોહનલાલ પારેખ એમનું નામ છે અને સાતમા આઠમા દાયકાના ઉત્તમ કવિ તરીકે તેમને ઓળખવામાં આવે છે વર્ષ ઈસવીસન ઓગણીસો ને ઓગણ સાહીઠ ના એમની પ્રથમ વાર્તા પ્રેતની દુનિયાથી લેખન ની શરૂઆત થઈ આ વાર્તા ચાંદની નામના માસિકમાં પ્રગટ થઈ હતી પ્રથમ કાવ્ય સંગ્રહ ક્યાં અને ચશ્માના કાચ પર જે છે એમની પ્રથમ કવિતા સંગ્રહ હતો તેમની વર્ષ ઈસવીસન ઓગણીસો થી ઓગણીસો સુધીની કવિતાઓનો સમાવેશ છ અક્ષરો નું નામ નામ ના કવિતા સંગ્રહ માં છે તેમનું બાળ સાહિત્ય ક્ષેત્રે પણ અગત્યનું પ્રદાન છે રમેશ પારેખ ના કાવ્ય માં સોનલ નો ઉલ્લેખ જોવા મળે છે પંડિત જીવાનંદ ની કવિતાઓમાં આવતા વનલતા સેન વનલતા સેન જે છે વનલતાસેન સેન નામ ની એક સ્ત્રી પાત્ર પરથી રમેશ પારેખે સોનલ પાત્ર લખવાની પ્રેરણા મળી સોનલ નું પાત્ર વાસ્તવિક નથી કે નથી જીવંત પ્રિયસી સ્ત્રી કે નારી પાત્ર નથી તે માત્ર કવિના મનમાં જન્મેલું એક કલ્પનાનું રૂપ છે કવિ એને શું કે છે આ પાત્ર વિશે શું કે છે કે સોનલ એટલે ગમતી પરિસ્થિતિ તમને કોઈ પરિસ્થિતિ પસંદ હોય એ પરિસ્થિતિ પસંદ જે પર્ટિક્યુલર પરિસ્થિતિ પસંદ છે એ પરિસ્થિતિને કહેવામાં આવે છે સોનલ તેમણે સમાજમાં હજામ લુહાર વગેરે જે છે વગેરેની સંવેદનાઓને વાંચ આપી હતી કે આ લોકોની સંવેદનાઓ શું છે આ લોકોનો સંઘર્ષ શું છે એને વાંચા આપી હતી આલા બાપુ ના કાવ્ય જે છે આ બધા પાત્રો જે છે પાત્ર નું આલેખન ના માધ્યમમાં બન્યા હતા રાઈટ ચલો તેમણે ઈસવીસન ઓગણીસો સિત્તેર થી નો કુમાર ચંદ્રક અઠ્યોતેર માં નર્મદ ચંદ્રક અને છ્યાસી માં રણજીત રામ સુવર્ણ ચંદ્રક મળ્યો ઉપરાંત તેમના વિતાન સુદ બીજ નામના સંગ્રહ માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પારિતોષિક મળ્યો હતો કૃતિઓની વાત કરવા જઈએ જો દોસ્તો તો હાઉક ચી હાઉક લીન જગ્યા હાઉક ચી

વિકળ આંખ કાન વરસાદ ભીંજવે શું કે છે આકડ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે બરાબર વાહ ગૌરવ ગુજરાતી હવે પાપણોમાં અદાલત ભરાશે મેં સ્વપ્ન નો મેં સ્વપ્ન નિરખવાનો ગુનો કર્યો છે আমড়ু জামড়ু ন ভুলেন নথিত ভুলবান ধাতু